અને હવે સમાચાર સુરતથી, જ્યાં ફરી એક વખત ફિલ્મી ઢબે લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. સુરતના સચિન સ્થિત વાંજ ગામે આવેલ બેંક ઓફ મહારાષ્ટ્રમાં 5 ઈસમો બંદૂકની અણીએ 14 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સવારે 11:30ની આસપાસ 2 બાઇક પર 5 જેટલા ઈસમો હેલ્મેટ અને બુકાની પહેરીને પહોંચ્યા હતા. બેંકની અંદર પ્રવેશ કર્યો હતો, જે બાદ તમામે બંદૂકની અણીએ બેંકના કર્મચારીને બાંધમાં લીધા હતા. આ ઉપરાંત બેંકમાં રહેલા ગ્રાહકોને પણ ડરાવી ધમકાવી એક તરફ કર્યા હતા, જે બાદ તેમણે બેંકમાં રહેલી અંદાજે 14 લાખની રકમની લૂંટ મચાવી હતી. આ મામલાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે આખા જિલ્લામાં નાકાબંધી કરીને લૂંટારોને પકડી પાડવા માટે કવાયત શરૂ કરી છે. બે મોટરસાયકલમાં, એક મોટરસાયકલ ઉપર 3 જણ અને બીજી મોટરસાયકલ પર 2 જણ, 4 હેલ્મેટ પહેરેલા હતા અને બીજાને બુકાની બાંધેલી હતી. બેંકમાં પ્રવેશ કરી બેંકના કર્મચારીઓને અંદર લઈ જઈ ઊભા રાખી અને 14 લાખની આસપાસની લૂંટ કરેલ છે. અને હાલમાં સુરત શહેરમાં રેડ એલર્ટ સ્કીમ જાહેર કરેલી છે. વાહન ચેકિંગ અને નાકાબંધી ચાલુ છે. કોઈ જાગવાની નથી ને?